去。 Thank you.
ધન્ય ધન્ય અણગાર, ધન્ય ધન્ય અણગાર, શાસન શણગાર, ધન્ય ધન્ય અણગાર, ધન્ય ધન્ય અણગાર, ધન્ય ધન્ય અણગાર. હે ગુરુજી અમારો ઈચ્છકારી ભગવાન
કસાય કરી કાયા પ્રસાદ પ્રાપ્તોજી લબકાર કરી દેવી પ્રભુ નો વેશ ધરી સંયમ શણગાર કરે દેવી પ્રભુ નો વેશ ધરી સંયમ શણગાર કરે દેવો પણ સાધુ જીવન નો જય જય વિનંતી કરું
કે પ્રભુ આ ફરમાવો, વીરવાણીનું પાલન કરાવો. ધર્મ નામથી શબ્દ બોલ્યા નહીં, એટલે ગોરાથી ગોળ સાધના સાથે જીવનમાં આપી દીધી.
અને તેથી એનું નામ પ્રસંગ સિંધિયાને આગળ લીધી. 45 આગળ ભણતા બીજાને વર્ષોના વર્ષો લાગે. સાહેબે 13 મહિનામાં 45 આગળનો અભ્યાસ કરી લીધો. અને એમાં ફ્રૂટ ત્યાગ, વિચાઈ ત્યાગ, ભાષણ ત્યાગ, મેવો ત્યાગ, બધી વસ્તુ ત્યાં જ્યાં સુધી 45 આગળનું અભ્યાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી આવો દ્રઢ સંકલ્પ હતી. અને આ સાહેબજી અત્યારે પહોંચ્યા છે એનું કારણ આ છે. આપણે બી આવા ગુરુને મળ્યા છે. આપણે બી આપણા સ્વાદયમાં આપણે આગળ આપણી ઉપર વધી શકીએ એવી આશા જી નામના વિનુ બોલે તો વિચાર હર સહસ ધન્યવાદ. અમને કેટલો મૂર્તિ પૂજક એમ કહેતા હોય પણ 45 આદમ શું છે, 45 આદમ ના નામ શું છે, ભગવાને એક એક 45 આદમ માં શું શું માલ ગણાર રાખ્યો છે, કોઈ પુસ્તક કે ચોપડી વાંચવાની જરૂર ન પડે. કારણ કે કેવડી દેવ અરિહંત ગુરુ નિગ્રંથ અને કેવડી પરુપેલો ધર્મ. ધર્મ કેવો મળ્યો છે આપણને? જૈન ધર્મ નહીં, કેવડીએ પરુપણા કરેલો ધર્મ મળ્યો છે, જે સંપૂર્ણ એક એક શબ્દ હોય અને જેની ગૂંથણી કરવામાં આવી છે એવો જૈન ધર્મના 45 આગમ જેમણે કંઠસ્થ કર્યા હોય ને એવા ગુરુદેવ જ્યારે આજે આપણી વચ્ચે પધાર્યા છે ચાતુર્માસ પ્રસંગે, ત્યારે હું વિનંતી કરીશ મુનિરાજ શ્રી જ્ઞાન રત્ન સાગરજી મહારાજ સાહેબ, જ્ઞાન અને સંયમની વિશેષ જેમને રૂચિ છે, માફ કરજો. એથી પહેલા હું પરમ પૂજ્ય મુનિરાજ શ્રી પ્રેમ રત્ન સાગરજી મહારાજ સાહેબને, જેમણે મોટી ઉંમરે ઓળખતા શીખો આપણા સાધુ પણ મોટી ઉંમરે સજોડે દીક્ષા લઈ અને ખૂબ સુંદર તપ જપ આરાધના કરનાર એવા મુનિશ્રીવ આયંબિલ તપની 40મી હોળી અને અન્ય વિવિધ તપમાં પણ અગ્રેસર છે એવા પ્રેમ રત્ન સાગરજી મહારાજ સાહેબના મુખે આપણે વીરવાણી નું પાન કર્યું. પ્રભુ ભક્તિ ધ્યાન યોગ
જપ યોગ વિષ્ણુતા સમતા ગીત અને મીત વચન આદિ અનેક ગુણ દૃષ્ટિગોચર થાય છે. ઉચ્ચશીનું સંપૂર્ણ જીવન અંતર્મુખ છે, માટે જ પ્રસન્નતાથી સદા બહાર ખીલી ઉઠે છે. સાહેબજી, આપના ગુણોની અમીવર્ષા આમ ઉપર વરસાવજો, સદા આમ મસ્તકે હાથ આપણો રાખજો, આપના જેવા બનીએ એવા સુભાષીસ આપજો, આપના આ બાણે સદા સંભાળજો. આવા અંતર્મુખ ગુરુદેવશીનું સાનિધ્ય પામી અમે સૌ શિષ્યો ખૂબ ખૂબ ધન્યતા અને પ્રસન્નતા અનુભવીએ છીએ. અને બહુ બહુ આવા ગરવા ગુરુરાજનું ચરણ અને શરણ મળતું રહે એ જ પ્રભુ પરમ કૃપાળુ પ્રભુને અંતરની પ્રાર્થના. મહોદય સાગર સુધી ગુરુદેવ આપ અમારે તાજ હૈ, ગુરુદેવ આપ હમકો આપે નાજ હૈ, અમર રહો જુગ જુગ તક ઓ ગુરુવર, યહી ધર્મ જ્ઞાન પ્રેમ ઓર આનંદ કી અંતર કી પુકાર હૈ. તમે જો ભગવાન તમે સહારા, ગુરુ તમો ને નમન હમારા, જ્યાં જ્યાં મૂકે છે પગલા એના ઇશારે ખુલે છે રસ્તા, પાણી પ્રભુ ની પેલા બનારા, ગુરુ તમો ને વંદન હમારા, તમારા નામે ગુરુ ભગવાન તો ભર્યા છે. ઠાણંગ સૂત્ર ના પાંચ પાંચ ના બોલમાં આવે છે, જીવ પાંચ પ્રકારે જાગે છે, શબ્દ થી, સ્પર્શ થી, સ્વપ્ન આવવાથી, ભૂખ લાગવાથી અને ઊંઘ પૂરી થવાથી. આ પાંચ પ્રકારે જીવ જાગે છે. આપણે હવે ક્યારે જાગશું? આ જ્યારે પોકારી પોકારીને કહેતા હોય અને આટલું કહેવા છતાં કે આપણને ધર્મ કરવાનું મન કેમ નથી થતું, કેમ મન નથી થતું ધર્મ કરવાનું, ત્યારે ઠાણંગ સૂત્રના ત્રણ ત્રણના બોલમાં એમ કહે છે ભગવાન કે ધર્મના મૂલ્યની ખબર નથી. પહેલું કારણ કે જીવને ધર્મના મૂલ્યની ખબર નથી, અને બીજો મોહિન કર્મનો ઉદય, મોહિની કર્મ આપણનો ઉદય હોય ત્યારે પણ ધર્મ કરતા સૂજે નહીં, અને પુદ્ગલનું આકર્ષણ, આ પુદ્ગલના આકર્ષણમાં આપણે પડ્યા છીએ. આ ત્રણ કારણથી આપણે ધર્મ કરવાનું સૂજતું નથી. નહીં તો એમ કહેવાય છે કે સાધુનો સંગ કરવાથી જીવને 10 બોલની પ્રાપ્તિ થાય છે. સાધુનો સંગ કરવાથી જીવને 10 બોલની પ્રાપ્તિ થાય છે. ઠાણંગ સૂત્રના 10-10ના બોલમાં ભગવાને કીધું છે કે શું થાય છે કે સંયમથી નિયમ લઈ અને નિર્વાણ સુધીના આ 10 બોલની પ્રાપ્તિ ગુરુનો સંગ કરવાથી થાય છે. અને એવા ગુરુ ભગવાન, એવા આચાર્ય ભગવાન આજે જ્યારે 72 વર્ષ જીવનના પૂરા કરી રહ્યા છે, આપણે હેપી બર્થડે આપણા સંસારી ભાષામાં કહીએ, પણ આપણે તો એ વિચાર કરીએ કે ધન્ય છે માતા, એ આજથી 72 વર્ષ પહેલા એ બાળકનો જન્મ થયો હશે. ધન્ય છે માતાની કુક્ષીને, એ રક્ત કુક્ષી માતાને આપણે નતમસ્તક વંદન કરીને પૂછીએ કે હે માં, તે જન્મ આપીને એવા કયા હાલરના દાતા હશે કે જેમણે ગર્ભથીમાં આવા ધર્મના સંસ્કાર મળ્યા? કયું ગામે ખબર? તો આવો, આજે 72 વર્ષ જ્યારે પૂરા થઈ રહ્યા છે, ત્યારે જેમનું કચ્છમાં ઉનળોઠ મોટી ગામ છે અને સંવત 2008 અષાઢ સુદ 7 અને રવિવાર તારીખ 19/6/1952 માં એમનો જન્મ થયો હતો. અચ્છા, વિક્રમ સંવત છે, ઓકે. અને નામ શું હતું?
મનહરલાલ નામ અને પાનબાઈ માની કુક્ષીએ જન્મેલા પાય પાનબાઈ રાયસિંહ ઘાલા પરિવાર ઇન્ટર સાયન્સ નો અભ્યાસ કરી મહાવીર જૈન વિદ્યાલયમાં પણ અભ્યાસ કર્યો ગ્વાલિયર ટેન્ક મુંબઈમાં અને એલ્પિસ્ટન કોલેજમાં તેઓ કોલેજ બોય બન્યા હતા. આવા ભણતર સાથે ગણતરના ગુણ અને માટુંગા બોર્ડિંગના વિદ્યાર્થી એટલે અમને ખૂબ આનંદ થાય. દેવપુર કચ્છમાં જેમની દીક્ષા થઈ હતી અને અચલ કચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન ગુણસાગર સુરેશ્વરજી મહારાજા સાહેબના દીક્ષાદાતા જેમણા બન્યા હોય આવા ગુરુ ભગવંતો આજે 72 વર્ષ જ્યારે આયુષ્યના પૂરા કર્યા છે. ભગવાન મહાવીર સ્વામીનું આયુષ્ય કેટલું? હા આવો 7 ને 2 9 આગમ કેટલા? 5 ને 4 9 તો આવો આપણે સૌ પ્રથમ એને બોલવામાં આપણે પહેલા આવો સંયમ જીવનના ચાતુર્માસો વિવિધ સ્થળોમાં કર્યા એમાં વિશેષ વિશેષ ગુરુ ભક્તો ગુરુ ભગવાન પાસેથી પામેલા હોય ગુરુ ભગવાન સાથે જોડાયેલા હોય અને ગુરુ ભગવાનની એ માર્ગદર્શન અનુસાર સાધનામાં આગળ વધતા હોય એવા અનેક ગુરુ ભક્તો છે. અત્યારે જે હાજર છે એમના અમુક નામો બોલાય છે. જન્મ વધામણા એમના હસ્તે આજે ગુરુ ભગવંતોના જન્મ વધામણા થશે. પહેલા જીતીનું નામ લેજો. આજના લાભાર્થી પરિવાર ચલો હું લઈ લઉં. મુકુદભાઈ અને શાંતિભાઈનું નામ છે. આજના લાભાર્થી પરિવાર મુકુંદભાઈ ભીમણાબેન હા અને માતુશ્રી ભીમણાબેન રતિલાલભાઈ ગંગર પરિવાર અને કોટડી સંઘના શ્રી કસ્તુરબેન કોટડી માધેવપુરીના મૂળચંદભાઈ નાલા સુપાલા અને ઉમરોઠ ગામના કાંતિભાઈ દેવચંદભાઈ 40 ગામના મનીષભાઈ આજના લાભાર્થી પરિવાર સુશ્રાવક મુકુંદભાઈ ઘાટકોપરના અમિતભાઈ હિરેનભાઈ દેવલાલીના જેઠાલાલભાઈ આપ સૌ જેમના જેમના નામ છે ઘાટકોપરનું નામ આવ્યું. ઘાટકોપરના આજે 40 થી વધુ 2 વર્ષ પહેલાં ગુરુદેવનો ચાતુર્માસ હતો. નેમચંદ પણ અમારી સાથે 8, 9, 10 ભણ્યો છે. નેમચંદ છેડા ભાઈ ભાઈ 40 થી વધારે લોકો આજે શ્રાવક અને શ્રાવિકાઓ ખાસ આજે આ ચાતુર્માસ પ્રસંગે પધાર્યા છે. ઘાટકોપર સંઘમાં ગુરુદેવનું 2 વર્ષ પહેલાં ચાતુર્માસ ખૂબ રંગેચંગે ઉજવાયો હતો. તો આવો ધન્યવાદ છે સૌ આજે આ પ્રસંગે પધાર્યા છે. મનહરલાલ બંધાવ્યા મે તોરણા સજાવ્યા સાન આવો પધારો ગુરુજી મહિલા મંડળના
સંસ્કૃતમાં ક્યાં વાગે છે? વાહ, આ 72 વર્ષના જન્મના વધામણા સંસ્કૃતમાં સુંદર મજાના સ્તવન સાથે. નવસારીમાં ચંદ્રશેખરજી મહારાજ સાહેબના જે નવસારીમાં શું કહેવાય ગુરુકુળ તપોવનમાં, અને ત્યારબાદ 2 વર્ષ અમદાવાદમાં, આ 5-5 વર્ષ સુધી તેમણે જ્ઞાન મેળવી આપણા અચલ ગચ્છના અહોભાગ્ય કહેવાય કે આવા યુવા તરવરિયા અને જ્ઞાન સાથે જેવો ગમ્મત કરતા હોય એવા આપણા સૌના લાડલા એવા પરમ પૂજ્ય મુનિરાજ શ્રી જ્ઞાનરત્ન સાગરજી મહારાજ સાહેબ, ત્યારબાદ વિનંતી કરીશ કે આવો આપના શ્રી મુખે અમને વીરવાણીનું પાન કરાવો. શાંતિનાથ 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 શાંતિનાથ
પરમાત્માની અનરાધાર કૃપા મારા ઉપર વરસી રહી છે અને માટે આવા ગરવા ગુરુરાજ જેમને સુવર્ણ વર્ષ સુધી અને એકદમ અનિશુદ્ધ સંયમ જીવનનું આચરણ કર્યું છે એવા ગુરુરાજ મળ્યા છે. પ્રભુ કૃપા સે ગુરુ મિલે, ગુરુ કૃપા સે પ્રભુ મિલે, પ્રભુ કૃપા સે ગુરુ મિલે, ગુરુ કૃપા સે અમને આજે પ્રભુ મળી જાય. પ્રભુ કૃપા સે ગુરુ મિલે, ગુરુ કૃપા સે પ્રભુ મિલે, પ્રભુ કૃપા સે ગુરુ મિલે, ગુરુ કૃપા સે પ્રભુ મિલે, પ્રભુ કૃપા સે ગુરુ મિલે, ગુરુ કૃપા સે પ્રભુ મિલે, પ્રભુ કૃપા સે ગુરુ મિલે, ગુરુ કૃપા સે પ્રભુ મિલે. એક જ શાંત વાતાવરણમાં ચિત્ત જો ડબડોલ હોય તો કોઈ પણ વસ્તુ આપણા ચિત્તમાં પ્રવેશી ન શકે. ખૂબ શાંત બની ગુરુ ભગવંતના એ સંયમ સુવર્ણ વર્ષની આછેરી ઝલક માણવા આપણે પ્રયત્ન કરવાનો છે. બે મિનિટ જરા વર્તમાનમાં જઈએ. તમે લોકો દૂર દૂરથી આવી રહ્યા હતા, અમને ઘણા સમાચાર મળ્યા કે મારા સાહેબ ગાડી મેં આવ્યા ને કેટલા કલાક લગા, ચાર કલાકનો બે અઢી ત્રણ ચાર કલાકના રસ્તાની બદલે પાંચ છ સાત કલાક લાગી ગયા. વરસાદ ધમધોકાર વરસી રહ્યો છે, ટ્રાફિક બહુ જામ છે અને એની વચ્ચે જ્યારે આપણે આટલા મોટી વિશાળ સંખ્યાની અંદર આવ્યા છીએ, આજે આ તો વરસાદ થોડા દિવસોથી ચાલુ થયો છે. આ ગુરુ ભગવાન આ વરસાદ પચાસ પચાસ વર્ષોથી ભારે ખાતે વરસી રહ્યો છે. કેવો વરસાદ વરસી રહ્યો છે એ પચાસ પચાસ વર્ષથી ત્રણ પ્રકારનો વરસાદ. અરે શાસ્ત્રોની અંદર એવા વરસાદો આવે કે જે વરસાદ ઉખર ભૂમિને પણ એ બીજવંતી કરી નાખે, જે વરસાદ દુષ્કાળમાંથી સુકાળ બનાવી નાખે, જે વરસાદ એ આપણી હૃદયની ભૂમિ એને કોમળ બનાવી નાખે એવો આ વરસાદ ત્રણ પ્રકારે વરસા રહ્યો છે. સૌ પ્રથમ જ્ઞાનનો વરસાદ. વરસાદ બને ને વરસાદ એમાં એક પ્રક્રિયા બનતી હોય છે. વાદળા છે ને એમને ન વરસે, પેલા વાદળાએ પાણી સરોવરમાંથી સમુદ્રમાંથી નદીમાંથી શોષી પેલા વાદળા પોતે પાણીવાળા બને પછી વરસાદ વરસાવે. સમજાય છે? આ ગુરુ ભગવાન પેલા એમણે ગુરુ કૃપાનું પાન કર્યું છે. જ્યારે મનહરમાંથી મુમુક્ષુ મનહર બન્યા, દીક્ષાની ભાવના પ્રબળ બની છે અને આગળ વધતા વધતા એમને વૈરાગ્યના અંકુર ફૂટ્યા. જીવનમાં રાષ્ટ્રસંત ભારત દિવાકર કચ્છ કેસરી કચ્છી સમાજના હૃદય સમ્રાટ આચાર્ય ભગવાન શ્રી ગુણસાગર સુરેશ્વરજી મહારાજા સાહેબનું એમને એક સમર્પિત શિષ્યત્વ સ્વીકાર્યું છે. ત્યારે જઈને એમના અંદર જ્ઞાનનું પરિણામન થયું. સાથે સાથે હરિનારાયણ મિશ્ર પાસે સાડા ચાર વર્ષનો અભ્યાસ, સુશાંતિ શ્રી ગુણોદયાશ્રીજી મહારાજ એમની પાસે અભ્યાત્મ યોગનો અભ્યાસ અને પોતાના જીવનમાં એટલો ઊંડાણપૂર્વક એ પાણી ભર્યું, પાણી ભર્યું. તમે ખાલી શાસ્ત્રોના નામો સાંભળો ને સીએના ચોપડા ફેર લાગે, આ આગમોના તમે નામો સાંભળો એની સાઈઝ જુઓ ને તો તમને લાગે કે ખરેખર આ જૈન શાસનની જ્ઞાન સમૃદ્ધિનો ખજાનો અભૂત છે અને અભૂત ખજાનાના ભંડાર એટલે આચાર્ય ભગવાન શ્રી મહોદય સાગર શ્રીશ્વરજી મહારાજ સાહેબ. દીક્ષા જીવનના પ્રથમ ચાતુર્માસ બીજડાથી માંડીને જ્ઞાનની વરસાદ વરસાવી છે. એ વ્યાખ્યાન હોય, વાંચનાઓ હોય, શિબિર હોય, પરીક્ષાઓ હોય, એ વિવિધ પ્રકારના અનુષ્ઠાનો હોય, જ્ઞાન જ્ઞાન અને જ્ઞાન. મારે મૂકું છે ને
હું માત્ર 5-6 વર્ષથી સાહેબના પરિચયમાં. બોલો તમે ભક્ત વર્ગો કેટલા વર્ષોથી પરિચયમાં છો? વિરતભાઈ કેટલા વર્ષોથી બોલો તો ખરા, કેમ બોલતા કેમ નથી, ક્યાં ગયા? ગુલચંદભાઈ કેટલા વર્ષથી સાહેબને પરિચયમાં આવ્યો? મારે પૂછવું છે, સાહેબની જ્ઞાન વર્ષા વચી રહી છે, બોલો આપણે ભીગાયા કે નહીં ભીગાયા, આપણે ભીંજાયા કે નહીં, આપણા અંતર ગુના ભર્યા કે નહીં? દીનાબેન બેઠા છે, 40-40 હજાર પાનાઓનું સર્વાંચન સદગુરુદેવની કૃપાથી જેમણે કર્યો, જ્ઞાનમાં ભીજાઈ ગયા, બોલો આપણે ભીગ્યા ભીંજાયા કે નહીં? આજે એક પ્રશ્ન હૃદયમાં ઘૂંટતા જજો, આટલો મોટો ચાતુર્માસ પ્રવેશ ઉત્સવ, આવા સંયમ સુવર્ણ ગુરુદેવના દર્શન આપણે અંતરથી ભીજાયા કે નહીં? જો આપણે અહીંયા અંતરથી કોરા રહીને જશું તો ઓલા અમલુક્ષના કરતાં પણ આપણું સદભાગ્ય નીચે ઉતરી જશે. અમલુક્ષનો જ્યારે ભગવાન પાસે પ્રવેશ કરે ત્યારે કેવો હોય? કોરો હોય, અને પાછો આવે ત્યારે કેવો બની જાય? બોલો ગુરુ ભગવંતના ચાતુર્માસ પ્રવેશમાં આ 52-42 ના ગામ દેવભૂમિ દેવલાલની અંદર ગુરુ ભગવંતની ઓરાને જીલવા, ગુરુ ભગવંતની ઉર્જાને પામવા જ્યારે તમે બધા પધાર્યા છો, બોલો ભીંજાશો કે કોરા જશો? બોલો તો ખરા, પાછળવાળા બોલતા જ નથી, બોલો તો ખરા પાછળવાળા, ભીંજાશો કે કોરા જશો? અને જ્યારે જ્ઞાનની વર્ષા સતત વરસાવી રહ્યા હોય 50-50 વર્ષો સુધી, એમની જ્ઞાન ધારાને જોઈ ઝૂકવાનું મન થઈ જાય. એક વખત છંદોનું શાસન ગ્રંથનું અધ્યયન અભ્યાસ મારો ગુરુભગવાન પાસે ચાલતો હતો, અને આમ શ્લોક જતા 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 એક શ્લોક આવ્યો, અને ગુરુભગવાને મને કીધું ચોપડી બંધ કરી દે જરા. મેં ચોપડી બંધ કરી દીધી, અને સાહેબ સાહેબે છે ને એ શ્લોકનો એક અક્ષર જોઈ લીધો, પછી મને કીધું જો તો મને આવડે છે કે નહીં, અને મેં ચોપડી બંધ કરી અને સડસડાટ સાહેબ શ્લોક બોલી ગયા. હું આશ્ચર્ય પામ્યો, અને પછી સાહેબે ખુલાસો કર્યો કે 50 વર્ષ પહેલાં આ શ્લોક ભણ્યો હતો, પછી એક પણ વાર મેં એને જોયો નથી, મારે ચેક કરવું જો કે મને આવડે છે કે નથી આવડતું. જ્ઞાનની ધારા જેમના રગે રગમાં હોય એટલી જ પ્રેરણા લઈએ. સદવાંચનનો જૈન આપણે જૈન છીએ પણ કહેવાઈએ ક્યારે? જો જૈન શાસ્ત્રોનું અધ્યયન કરીએ, પ્રભુના પ્યારા પ્યારા પ્રેમ પત્રો સમજી આપણે શાસ્ત્રોને વાંચીએ. બોલો પ્રેમીનો પત્ર આવે, હવે તો વોટ્સએપના મેસેજ થઈ ગયા ને, પત્રનો જમાનો. બોલો પહેલાના કાળમાં અત્યારે પણ સમજો ને, વોટ્સએપમાં મેસેજ આવ્યો હોય, બહુ પ્રેમાળ લાગતો મેસેજ હોય, બોલો કેટલી વાર વાંચીએ? ફરી ફરી વાંચવાનું મન થાય, વોટ્સએપની વાત જવા દો, પણ પહેલાના કાળમાં પત્ર ફરી ફરી વંચાતા. આ શાસ્ત્રો એટલે પ્રભુના પ્રેમ પત્રો છે. પ્રભુએ આપણા માટે શું કહ્યું છે એ જો આપણે જાણતા ન હોઈએ તો પ્રભુના શાસનમાં પ્રભુના વારસદાર તરીકે આપણે કઈ રીતે કહેવાઈ શકીએ? બોલો પહેલા નંબરની વર્ષા, આજે તો યાદ રાખીને જાઓ, પહેલા નંબરની વર્ષા કઈ વર્ષા? બોલો તો ખરા. બીજા નંબરની અંદર સાહેબજીએ પ્રભાવનાની વર્ષા કરી છે. શું પ્રભાવ! જ્યાં જ્યાં પડે ગુરુદેવના પગલા, ત્યાં ત્યાં થાય પુણ્યના ઝગડા. વર્ષો સુધી ઘણીવાર્ય પદવી ઉપર રહીને અનેરી શાસન પ્રભાવના કરી છે. પ્રભાવના બહાર જઈને તમે બહુ મોટા ફંક્શન કરો એમાં નથી, જે ગુરુ ભગવાનની આજ્ઞામાં તમે હો એને સતત સમર્પિત થઈને કાર્ય કરો ને, એ સાચી પ્રભાવના. અને એવી પ્રભાવના અચલ ગચ્છાધિપતિ સાગર શ્રી સજી મહારાજા સાહેબ હોય, અચલ ગચ્છાધિપતિ ગુણોદય સાગર શ્રી સજી મહારાજા સાહેબ હોય, કે વર્તમાન અચલ ગચ્છાધિપતિ કલાપ્રદ સાગર શ્રી સજી મહારાજા સાહેબ હોય, ત્યારે પણ આ ગર્વ ગચ્છાધિપતિઓની આજ્ઞાનું ઉલ્લંઘન આ ગુરુદેવશ્રીએ કર્યું નથી. એમની નિશ્રામાં, એમની સાથે, એમની આજ્ઞાથી જે જે પ્રભાવનાના કાર્યો, અને હું ખાલી એક જ પ્રભાવનાનું કાર્ય વર્તમાનનું ટાંકીશ, સૌથી મસ્ત પ્રભાવના હોય સર્વપ્રથમ દેવલાલીમાં આયોજિત 72 કોરી પોષણ. આવી પ્રભાવના તમે જુઓ એક એક આરાધક રત્નો. મારે કેવું છે, જેટલા પણ નહોતા આવ્યા ને પોષણ કરવા, ભૂલે ચૂકે અમારા લગ્ન હતા, અમારે કંઈક થતું, અમારા વર્ષિકપ ચાલુ છે, ફલાણું છે, ઢીકાણું છે, તમે બધાએ બહુ મિસ કર્યું છે. શું કર્યું છે? મિસ કર્યું છે. જે આનંદ, જે ઉલ્લાસ,
જે ઉમંગ આ પૌષક દરમિયાન આવ્યો છે, વિરલભાઈ કરવો છે પૌષક હાઉસનું આયોજન આવી રહ્યા છે એટલે કહું છું. વર્તમાન આજે ચાતુર્માસ છે એના અંતર્ગત રમણભાઈ ભાલા પર મેં મળે આરાધના આવી ગયા, પણ હું કે લગે ને તો પૌષક ક્યાં આવ્યો ના ક્યાં ન મને એટલો ટ્રાયતા ગયો ઠીક છે સાહેબ. એ 50-50 વર્ષનું સંયમ જીવન પાડ્યો, આપણે 9 દિવસ ન પાડી શકીએ. ગુરુ ભગવાનના આપણે ઘણા પ્રભાવના પ્રભાવ કહીએ, આ અદ્ભુત પ્રભાવના ગુરુ ભગવાનને કરી છે. અને આસો માસની હોળીમાં પણ આવા જ બહુતેક કોરી પૌષકની આરાધનાનો એક જબરદસ્ત આયોજન દેવલાલી જંગમાં અદ્ભુત વ્યવસ્થા આ જેઠાલાલભાઈ ઉભા છે. ખરેખર ધન્યવાદ આપવા જુવાન થાય. આ ચોમાસું પ્રવેશ હોય બહુતેર કોરી પૌષદ હોય સવારના 5 વાગે આવી ખડે પગે અહીંયા ઊભા હોય બધી જ સેવા એકવાર તાળીઓ તો પાડો. એ ધનનું દાન આપવું સરળ છે, પણ સમયનું દાન આપવું આયોજન કરવા એ ખરેખર બહુ દુષ્કર છે. અને એ ત્યારે જ થઈ શકે જ્યારે પોતાના અંતરમાં ધર્મ પ્રત્યેની લાગણી હોય, એ પોતાના અંતરમાં આરાધકો પ્રત્યેની લાગણી હોય ત્યારે જ આવા સમયનો ભોગ આપી શકાતો હોય છે. અને માટે આ બધા જ આયોજકો પછી એ છાયાબેન હોય બીજા પણ જે નાની નાની આજે તમે જેટલું બધું જોઈ રહ્યા છો 50 ગૌલી 50 બેડા, મને તો ખબર પણ ન હતી કે આ નાની નાની છોકરીઓ ડાન્સ કરવાની છે, મને તો ખબર પણ ન હતી કે આ ધીરજભાઈ એકલવીર આવીને બોલવાના છે, મને તો ખબર પણ ન હતી આ કેવલ આવીને સંગીત કરવાનું છે, કાંઈ ખબર ન હતી. આ ગુરુદેવ સાચું કહું છું, મજાક નથી કરતો, ગઈકાલે સાંજના જ આ ધીરજભાઈ એકલવીરનું અત્યારે નક્કી થયું. તમે માનશો આ માનવાના ના આવેલી વાત, ગુરુદેવના ઊર્જા ઓરા અને પ્રભાવથી સરળતાએ કોઈ જ કર્તૃત્વ રાખ્યા વિના સહજપણે બધું કાર્ય થતું હોય. અને એવા આયોજકો હોય આવા ઉલ્લાસભેર સ્થળ તૈયાર હોય અને આ ગામે ગામના જેઠાલાલભાઈ હું કે સવાર તો ઘણે જણ સમાચાર નીંદાવા કે ટ્રેનું લેટ નહીં બસ હટકે વયું હોય આની સંખ્યા અડધી દેવંતી આવું જો ગુરુ ભગવાન જો એનો પ્રભાવ હોય કે અડધી થયા. તમે વરસાદ કરો અને છતાં તમે નિષ્ક્રુવ રહો, આ બહુ ઉત્કૃષ્ટ કક્ષાની સાધના છે. નિષ્ક્રુવ એટલે શું? જે ગુણવાન દેખાય એના ચરણોમાં જઈને રમી જવું એ નિષ્ક્રુવતા છે. નિષ્ક્રુવ એટલે શું? પોતાના નામના ની કામના ન રહે એ નિષ્ક્રુવતા છે. નિષ્ક્રુવતા એટલે શું? આ જે કંઈ પણ થાય છે એમાં હું કરનાર નથી, કરનાર કોણ છે? કરનાર પરમાત્મા છે, કરનાર ગુરુદેવની કૃપા છે, હું તો નિમિત્ત માત્ર છું. આ નિષ્ક્રુવતા છે અને ત્રીજી વર્ષા છે નિષ્ક્રુવતાની વર્ષા. જો જીલાઈ જાય, જો આજે જીલાઈ જાય આપણા અંતર ભીના થઈ જાય તો આપણા અંતરમાંથી અહંકાર ખંકે રહી જાય, આપણું જીવન એ નિષ્કામ કર્મ કરવામાં લાગી પડે અને કોઈ બદલાની ઈચ્છા કામ બધા કરવાના પણ યશ લેવાનું હોય ત્યારે ક્યાં ઊભું રહેવાનું, પાછળના બેક સ્ટેન્ડ ઉપર ઊભું રહેવાનો. આવી જેમની અદ્ભુત એ નિષ્ક્રુવતા વર્ષા છે સાહેબ, ને મેં પૂછ્યું સાહેબ આજે સંયમ સુવર્ણ વર્ષ કચે તો પણ કરો આયોજન કર્યું. સાહેબ જ્યાં સોણ ના ઊંધી ગાલ બહુ સોણે જડી ગયા. સાહેબ જ્યાં આયોજન નહીં કંડા એટલો કામ કયો આયોજન કેનો હોય ને ધીરજભાઈ, તો પંડજો આત્મકલ્યાણ કરે જો આયોજન થયો. શાસન અને સંકે પમાણે ઉજ શકે જે પેદા પંડ પામ્યું. અને એ આયોજન અંતર્ગત સર્વપ્રથમ સંયમ સુવર્ણ વર્ષનું આયોજન થયું હોય તો અમારા પાંચેય મહાત્માઓની 9 લખા નવકાર જાપની સામૂહિક એકાંત આરાધના આ અમારું સર્વપ્રથમ સંયમ સુવર્ણ વર્ષનું આયોજન. કદાચ એનું મહત્ત્વ એ તમે કે અમે ન સમજી શકીએ, પણ આ ગુરુ ભગવાનની જેટલી ઉદારતા અને માનતા છે કાંઈ જોઈતું નથી. શું જોઈએ છે 50મા વર્ષમાં આપણે કરીને શું કરી શકીએ? 3 દિવસ પબ્લિકને ભેગી કરી જમણવાર કર્યા એટલે થયો મહોત્સવ પૂરો, આમાં શું મળે?
લોકોના હૃદય સુધી હરિહન અને એનું શાસન, એના વચનો, એના 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 પરિણામો હૃદય સુધી પહોંચે ત્યારે ખરેખર શાસન પ્રભાવના થાય એવા અદભુત ગુરુ ભગવાન. બોલો પહેલા નંબરની વર્ષા. ઓહો સરસ અવાજ આવ્યો. બીજા નંબરની, ત્રીજા નંબરમાં અને આ અદભુત નિષ્ફળતા વર્ષા કરાવનાર ગુરુ ભગવાન. ખૂબ વર્ષ્યા, ખૂબ વર્ષ્યા, ખૂબ વર્ષ્યા. પ્રશ્ન ફરી પાછો એ છે, આપણે બીજાયા કે નહીં? ઘણા 25 વર્ષથી સાહેબના સંપર્કમાં છે, ઘણા 30 વર્ષથી સાહેબના સંપર્કમાં છે. ખરેખર હું કહું છું, તમે સાહેબના સંપર્કમાં એક અક્ષર પણ આવો પણ જો ભીંજાયા તો સાહેબનું ઊર્જા પામ્યા અને કોરા રહી ગયા તો બહુ અદ્ભુત હૃદયની વાત આપની સામે કરી. અને આજે ચાતુર્માસનો પ્રવેશ, 50 વર્ષોના ચાતુર્માસના વાણા, અને જ્યારે 50મો ચાતુર્માસ પ્રવેશ છે ત્યારે સૌને એક પ્રસાદી, કઈ રીતે ભીંજી શકાય, આપણે પોતાની જાતને ભીંજાવી કઈ રીતે શકીએ. પ્રવેશ સાર્થક ત્યારે જ થાય જો ચાર પ્રકારના પ્ર આપણા જીવનમાં આવે. બોલો પહેલા નંબરનો પ્ર, પ્રવચન શ્રવણ. તમે જ્યાં પણ જોવાનું કરો પણ હજુ પ્રવચન શ્રવણ કરવું, કરવું અને કરવું જ. આ જો પ્રવચન શ્રવણ કરીશો આપણા જીવનમાં જ્ઞાન સમજણ આવશે, જીવન પરિવર્તન થશે. પહેલા નંબરનો પ્રવચન ઘણું બધું આપું છું, પછી પાછા તમે ચાતુર્માસમાં આવશો કે પછી નેક્સ્ટ ચાતુર્માસ પ્રવેશમાં આવશો? બોલો તો ખરા. ત્યારે જ્યારે પણ આવશો ત્યારે હું તમને પૂછીશ. પહેલા નંબરનો પ્ર, બીજા નંબરનો પ્ર છે પ્રભુ ભક્તિ, દર્શન વંદન પૂજન સત્કાર સન્માન. જીવનમાં સમય ઘણો ઓછો અને સ્થાન ઘણા વધારે છે એવા સમયમાં આપણે પ્રભુ ભક્તિમાં આગળ વધીએ. પહેલા નંબરનો પ્ર, બીજા નંબરનો પ્ર, ત્રીજા નંબરનો પ્ર છે જીવ માત્ર સાથે પ્રેમ કરીએ. આપણે પ્રભુના પ્રેમમાં પડી જઈએ અને જીવ માત્રને પ્રેમ આપીએ, મીઠી વાણી કે મીઠો વ્યવહાર અને પ્રેમ જો આપણે વાંચતા જઈએ, આ ચાતુર્માસ પ્રવેશ સફળ અને આપણા હૃદય કેવા બની જશે ભીંજાયેલા. પહેલા નંબરનો પ્ર, મને ઘણા બધા ઘડિયાળ બતાવે છે ટાઈમ ઓછો છે કામ વધારે છે, જલ્દી બોલો. પહેલા નંબરનો, બીજા નંબરનો, બીજા નંબરનો પ્ર, ત્રીજા નંબરનો પ્ર અને ચોથા નંબરનો બહુ જ મહત્વનો પ્ર છે પ્રતિક્રમણ. કરશું કે નહીં? આયો આયો તો કેટલા પ્રતિક્રમણોનું આયોજન રાખીએ તો તમે પ્રતિક્રમણ કરશો? આયોજનની અમને જરૂર નથી, પાપ અમે કરીએ છીએ એનાથી પાછા હટવું છે. પ્રભુએ પવિત્ર ક્રિયા બતાવી છે, મારે પણ પ્રતિક્રમણ કરવું છે એ ભાવ સાથે. પહેલા નંબરનો પ્ર, બોલો તો ખરા, સાંભળવા જશો એ પછી. પહેલા નંબરમાં, પાછળવાળા બીજા નંબરમાં, ત્રીજા નંબરમાં અને ચોથા નંબરમાં આપણે આ ચાતુર્માસમાં આત્મસાત કરીએ તો આપણો ચાતુર્માસ પ્રવેશ પૂરું થઈ ગયું. ધીરજભાઈ છેલ્લી એક મિનિટ, એક ખાલી જાહેરાત, સરસ મજાની એક ખૂબ અનુમોદનીય વાત છે. ગુરુ ભગવંતે સંયમ સુવર્ણ વર્ષમાં 50 વર્ષમાં ઘણા ગુણો એ આત્મસાત કર્યા છે, ઘણા ગુણો એમણે જીવનમાં ઉતાર્યા છે. એ ગુણોને ઉદ્યોગિત કરતી એક નાનકડી પણ સુંદર મજાની પુસ્તિકા આપણે તૈયાર, ગ્રંથ એક નાનકડો ઓછા પાનાનો, હવે વાંચનરૂચિ ઘટી ગઈ છે એને લક્ષ્યમાં રાખી એક નાનો પણ સરસ મજાનો ગ્રંથ તૈયાર કરી રહ્યા છે, જેનો સંપૂર્ણ લાભ કસ્તુર પ્રકાશન ટ્રસ્ટ, સંગ્રહ સંગ્રહી સંગ્રહ એ કુંવરજી જેઠાભાઈ ગડા હસ્તે, સોલિસિટર હરકચંદભાઈ ગડા ગામ પાડા વરલી, એમણે ખૂબ ઉછળતા પર આવ્યા છો ખૂબ દીર્ઘ સંયમ પર્યાય સુસાધ્વી શ્રી મહાપ્રજ્ઞાશ્રીજી અને આઠ કોટી મોટી પક્ષના સુસાધ્વી શ્રી સુરભીભાઈ મહાસતીજી એ અહીંયા આવ્યા પધાર્યા, ખૂબ
આનંદ થયો એમને પણ બોલવાની ઘટના છે. પણ થોડીક પણ આપના ખૂબ શુભકામના શુભેચ્છા અમને પ્રાપ્ત થઈ. અમે ખૂબ અંતરથી આનંદિત છીએ અને સાથે સાથે વિશેષમાં અલગ અલગ ચાતુર્માસ કે પછી ઉડોત હોય નાના સોપારા હોય બસો ભરી ભરીને આવ્યા છે. ગુરુ પ્રત્યેનો પ્રેમ છલકાઈ રહ્યો છે. કાઠોપર જોગેશ્વરી બોલો બોલો ના હું રહી હું છે ને ભૂલો નાના સોપારા ગુરુ ભક્તો વિવિધ કોટડી માધેવપુરી ખાના પર જે જે સુવર્ણ સંયમ દરમિયાન અદ્ભુત ચાતુર્માસો હોય કે પછી ઉદયપુરનો હોય કે પછી કોટડી માધેવપુરી દહીસર નાલા સોપારા અનેક ચાતુર્માસોના ગુરુભક્તો વધાર્યા છે. સૌને ગુરુ ભગવાન તો છેલ્લે ધર્મના વાંચે હું પણ એની પહેલાં સાધુવાદ આપું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. આ રીતે જ ગુરુભક્તિમાં આગળ વધજો. જીનાતના વિરુદ્ધે ધન્યવાદ. સાહેબે દર્શાવી છે ત્યારે આજે સંયમ સુવર્ણ ચાતુર્માસ અને આવનાર એ 72મા વર્ષની જન્મ પૂર્ણાહુતિ નિમિત્તે આપણે એક પ્રસાદી સાહેબને આપીએ આપણા અંતરના ભાવો સાહેબને આપીએ કે તું જીઓ હજારો સાલ ઓર આપ કરો શાસન પ્રભાવના બે મિસાલ. અને એવી આપણે અદ્ભુત એ શ્રમણ પ્રધાન ચતુર્વિધ શ્રી સંઘ બે હાથ ઊંચા કરી સાહેબનો જયકાર કરી આપણે સાહેબને આશીર્વાદ પ્રદાન કરવાના છે. સંગીતકાર સાવધાન, તમારે હાથ ઊંચા નથી કરવાના, તમારે અને સરસ વાત કરી કે 45 આગમનો જે ભગવાને 45 આગમમાં જે માલ ભરેલો છે એમાંથી અર્ક કાઢી આપણે 45 આગમ કદાચ ન વાંચી શકીએ એમાં અર્ક રૂપે એક સરસ પુસ્તિકા તારે તૈયાર કરી અને આપણને આપતા હોય ભગવાને શું એક એક વાત કરી છે. આગમોમાં તમે કહેતા હો છો કે હું તમે ને હું શ્રાવક છું, હું શ્રાવિકા છું, હું શ્રાવક, હું શ્રાવિકા જૈન શાસન. પણ શ્રાવક અને શ્રાવિકાની ગરિમા ખબર છે? અનંત અવિરતિ શબ્દો ઉપર ધ્યાન આપજો. અનંત અવિરતિ બરાબર એક શ્રાવક, અનંત મિથ્યાત્વી બરાબર એક શ્રાવક, અને અસંખ્યાતા ત્રિજન બરાબર એક શ્રાવક. આ તમારી ને મારી ગરિમા છે. એક શ્રાવક એક શ્રાવિકા શું છે અને એમાં તે વર્યંત ગુરુ નિગ્રંથ અને કેવડી પરુપેલો ધર્મ મળ્યો હોય એમાં આવા સંતો મળ્યા હોય. પાંચ માવક ધારી છકાયના પિયર અને છકાયના નાથ આવું જ્યારે પણ તમામ બધું ભેગું થયું હોય ત્યારે હાલો આપણે એમ આજના સંઘ જે આ ઐતિહાસિક કાર્ય કર્યું છે હવે આપણે એ તરફ આગળ વધીએ.
જે વ્યક્તિ સંઘ શાસન અને સંપ્રદાય માટે અડીખમ થઈને ઊભા છે એવા વ્યક્તિ માટે કે એમણે પણ કચ્છના કવિની વાત સાંભળી લીધી હશે કે જન ખેતર જો પાંચું હું આવું અચલ કચ્છ સંપ્રદાય જો અહીંયા આ જન ખેતર જો ખ્યો કવિ ચેતા હતે કે જન ખેતર જો ખ્યો એની વાળમાં કઢો ને જે જે ઘર મે વ્યો ને જ્યાં કમાળમાં કઢો જન ખેતર જો ખ્યો એની વાળમાં કઢો ને જે જે ઘર મે વ્યો એના કમાળમાં કઢો અનામી વફાદારી જો અર્થ ન સમજ્યા હોય તો ચા કે જે જી છાઈ મે વ્યો ને જી પાળમાં કઢો કઠિયા કવિ બસ એડી જેની છાઈ મે ઉઠાઈ મુજો સંગ મુજો શાસન મુજો સંપ્રદાય અજો એરા હે સંજા સન્માનીય શ્રી જેઠાલાલભાઈ રાજપાર નાગડા નરેડી વાળા કે વિનંતી કહી દો કે હજી પાંજો મુખ્ય જેમને 72 વર્ષ આયુષ્યના પૂરા થયા હોય જેમને 50-50 વર્ષના ચાતુર્માસ સુવર્ણ સંયમ ચાતુર્માસ પ્રસંગ હોય તો ગુરુ પૂજન થાય કામડી હોરાવાય અને જે 4-4 મહિના સુધી આપણા આગમનું એટલે કે સૂત્ર અને ચરિત્રનું જે વાંચન થશે કે કોણ ભાગ્યશાળી પરિવાર છે કે હે ગુરુદેવ કદાચ હું 4 મહિના સુધી પ્રવચન નથી સાંભળી શકતો પણ જે દિવાન રૂપિયા સાંભળવા આવે એમને હું આપને હોરાવાનો મને લાભ મળે એવો કોઈ ભાગ્યશાળી પરિવાર હોય કે 4-4 મહિના સુધી આવા મહાન ગુરુ ભગવંતોના 36 ગુણે કરી સહી દેવા આચાર્ય ભગવંતો એ ભગવાન મહાવીર સ્વામીના આગમનું વાંચન કરશે એ બધું આપણે સૂત્ર અને ચરિત્રની ઉછામણી આવો જેઠાલાલભાઈ આ જવાબદારી એનાથી પહેલા વિરલભાઈને બે શબ્દ અને વિરલભાઈ બે શબ્દ અજ્ઞાનાનામ જ્ઞાનંજન શલાકયા નેત્રમ મનમલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવૈ નમઃ. આમ તો સાહેબજીએ 2 મિનિટનો ટાઈમ આપ્યું છે, આપણે ઇંગ્લિશમાં એક પ્રિસાઇઝ રાઇટિંગ આપણે ભણ્યા છીએ, એક પેરેગ્રાફ આપેલું હોય એ સમરાઇઝ કરવું છે, બટ આજે આચાર્ય સાહેબ વિશે કંઈ સમરાઇઝ કરી બોલવું એટલે એ સીએના એક્ઝામ કરતાં પણ ડિફિકલ્ટ છે. એમનું જન્મ આમ તો ઇંગ્લિશ ડેટના હિસાબે 29 જૂન 1952 થઈ ગયું, ગઈકાલે એમનો હેપી બર્થડે તો ઓલરેડી થઈ ગયું છે, પણ ગુજરાતી મહિનાના હિસાબે સંવત 2008 અષાઢ સુધી સાતમના દિવસે માતુશ્રી પાનબાઈમાં અને પિતાશ્રી એવા રાયશીભાઈ એમના ઘરે આ ફૂલ દીપકની જેમ એ પધાર્યા. અને જો સાહેબજી વિશે આપણે જાણવું હોય ને તો 3 મેઇન ચીજ છે જો આપણે શીખી શકીએ, એક છે ચારિત્ર યોગ, એક સેકન્ડ છે જ્ઞાન યોગ અને થર્ડ છે ધ્યાન યોગ. ચારિત્ર યોગ એટલે કેવું કે એમના જો માતાજી હતા એ પણ કેવા હતા મારા એમના કે મારો દીકરો એક એનોટોમી હ્યુમન એનોટોમીના સાયન્સના બદલે એક મહાવીર સ્વામીનું જો આત્માનું સાયન્સ છે એ પંથ ઉપર જાય એવી એમની તીવ્ર અભિલાષા હતી. એટલે સંસારપણામાં જ એક વિદ્વાન કાશીના વિદ્વાન પંડિત શ્રી હરિનારાયણ મિશ્ર એમની પાસે એમણે સંસ્કૃત પ્રાકૃત વગેરે ઘણું બધું શીખ્યા. અને એમાં પણ કેવું કે રોજના 50-50 શ્લોકો એ કંઠસ્થ કરતા. આપણા માટે એક ખાલી એક પેરેગ્રાફ યાદ રાખવું હોય ને, હમણાં જો સાહેબે 4 ફરક કીધા એ હું ભૂલી ગયો છું હમણાં, બટ આજે 50-50 જેટલા શ્લોકો એક દિવસમાં ભણવું એટલે બહુ જ મોટી વાત છે. અને સાથે સાથે આપણે આજે અહીંયા કહીએ છીએ કે 50મું સુવર્ણ વર્ષોત્સવ એમનું સંયમ ઉત્સવ ખાલી એમનું જ નથી, કેવા છે રત્નકુક્ષીમાં કે ખાલી આજે મહોદય સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબ નહીં, ફક્ત મનહરભાઈએ દીક્ષા નથી લીધી, આજના દિન હમણાં એમના બેન એવા વિમળાબેન એમણે પણ દીક્ષા લીધી છે અને તેઓ આજે વીરગુણા નામથી પ્રખ્યાત છે અને કચ્છમાં તેઓ વિચરે છે. તો એવા છે આપણે, એવા હતા આ રત્નકુક્ષી માતા કે જેમને કુક્ષીએ એવા મહાન મહાન રત્નો આપણે અહીંયા પધાર્યા છે. તો એમનું આ ચારિત્ર યોગ કેવું અને સાથે સાથે જ્ઞાન યોગ એટલે મને કહેવાની જરૂરત જ નથી, હમણાં જ સાહેબજીએ કીધું કે આજે 45 આગમ
જેમાં આપણે આર્ટ, સાયન્સ, કોમર્સ બધાનું નોલેજ એક સાઈડ અને 45 અગમની નોલેજ, તો પણ 45 અગમનું પલડો હંમેશા ભારી જ રહેશે. એવું જ્ઞાન જે 13 મહિનાની અંદર કોઈ મહાપુરુષ માટે પોસિબલ નથી, બટ એમને વિધિન 13 મંથ 13 મહિનાની અંદર અને પોતાનું જો રોજિંદા એઝ એ જો એમનું શિષ્યનું જો કર્તવ્ય હતું એ પૂરું કર્યા સાથે સાથે એમણે 45 અગમનું ભણતર પણ કર્યું, એ પણ બહુ મોટી વાત છે. તો આ છે સાહેબનું જ્ઞાન યોગ. અને આગળ વધતા કહું તો ધ્યાન યોગ. ધ્યાન યોગ એટલે શું કે વ્યવહાર અને નિશ્ચય. આ એક જૈન ધર્મનું બહુ જ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે ને એમાં વ્યવહારથી દૂર હતીને કેવી રીતે ધ્યાનમાં રહેવું, સંસારના બધી ચીજોથી મુક્ત. અને અમારા સંઘમાં 2078 સાલે જ્યારે 2 વર્ષ પહેલાં અમારા ગાંઠોપર સંઘમાં એમને પ્રવેશ કર્યું ત્યારે ચાતુર્માસ પર પ્રથમ વખત કદાચ અમિતભાઈ આપણને ખ્યાલ પડ્યું હશે કે મૌન દ્રષ્ટિમૌન શું છે. આ સાહેબજીના પહેલી વખત અમને ખબર પડી કે દ્રષ્ટિમૌન શું છે. તો આ છે આપણા સાહેબ. તો આજે આપણે બધા અહીંયા બહુ જ તકી છીએ, આજે એમનું તેજ નિરાકવા માટે આપણને અહીંયા લાવો મળ્યું છે. અને હું ખાસ કરીને શ્રી ગાંઠોપર કચ્છી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક સંઘ સર્વે સમિતિઓ અને એમાં પણ ખાસ અમારા શ્રી ગાંઠોપર જીરાવાલા વિહાર ગ્રુપ એમના વતી સાહેબને હું ખૂબ ખૂબ અનુમોદન કરીશ અને પ્રભુને પ્રાર્થના કરીશ કે સાહેબનું ખૂબ જ ધ્યાન રાખશો. અને જો પ્રભુની કૃપા એમની ઉપર વરસશે તો એમની કૃપા ઓટોમેટિકલી આપણા ઉપર વરસશે. એન્ડમાં એટલું જ કહીશ, હું એવરી ટાઈમ સાહેબ માટે બોલતો હું ને આ લાઈન હું ઓલવેઝ એમના માટે બોલું છું કે અ ગુડ ગુરુ ઇઝ લાઈક અ બર્નિંગ કેન્ડલ હુ કન્ઝ્યુમ્સ ઇટ સેલ્ફ ટુ લાઈટ ધ પાથ ઓફ અધર્સ. એન્ડમાં અહીંયા હું અચતો હતો, અહીંયા કેવું સમન્વય થયું છે કે સાહેબ તો છે એમની સાથે ધર્મ જ્ઞાન, ધર્મ અને જ્ઞાનનું સમન્વય જો તમારા જીવનમાં થઈ જાય તો તમારા જીવનમાં આનંદ અને પ્રેમ જ રહે. હું થોડું ગુજરાતી બોલવાનું મારું થોડું ઓછું છે, કંઈ વિન આજ્ઞા વિરોધ કંઈ બોલાઈ ગયું હોય તો ઈચ્છા મળી હોય. વાહ છેડા વાહ, છેડે જો ના છેડો ના હે બચનભાઈ. વાહ વાહ વાહ, ખાલી તકલીફ એટલી છે કે માઈક ઊંચો નીચો કરવો પડે, એમાં એમનો ગુનો નથી. હું અહીંયા આમણે આવું ફેટે જ માફ બદલ કરું. આમ જો દેવલાલી મેં ચાતુર્માસ પ્રવેશ છે ચપ્પલ જે દુકાન તે આજો ખાસી એકડી જોડી ઘેના ચપ્પલજી જરા બરાબર લગે ઉતરે જોડી મૂકે પગ મેં પહેરા હેકડી આવે ના ઓ ચોથી જોડી પહેરા ને હમ કે જો હી બરાબર લગે ભી મૂકે જે પહેરે આવ્યા ઈ કે પહેરે રવાના થયો જો કો પહેરે આવ્યા ઈ કે એટલે અસી માફ વગર જાય. પણ છેડા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બહુ સરસ ગાટકો પર મેં યુવા મેં એકડી વિરલ વિભૂતિ હે થેન્ક યુ વેરી મચ. અને હાણે પણ સમય ન બનાવ્યું અને ખાસ પણ જે કે યુવાન વયે ખબર બે વહીએ કે આયુષ્ય કેટલું હોય વિરલ ભાઈલા કરે એકડી કચ્છી કવિની ગાલ સમજાય ન્યા રોજ તારીખું ફાડ્યું તાય કડે ખોટે ટટો કેલેન્ડર મેં એટલો ટટો હોય રોજ તારીખું ફાડ્યું તાય કડે ખોટે ટટો કાચે વરે કે પૂરો ને કા વચ મેં ખોટે હટો બસ હટો ખોટે એનું મોર માર સુકમ કરેલું જેઠા ભાઈ. ખૂબ ખૂબ ધન્યવાદ ધીરજભાઈ. દેવલાલી સંઘ પાવન 42 જો અંગ, ખરેખર દેવલાલી સંઘ 52-42 જો અંગ સમગ્ર મુંબઈ મેં વસ્તલ અહીં મળે દેવલાલી વાસીઓ કોઈ દેવલાલી સંઘ સાથે જોઈન્ટ ન હોય એનો કોઈ મુંબઈ જો ના કોઈ ગામ ના કોઈ પરો હી દેવલાલી સંઘ જો જોટો. કોઈ પણ આયોજન કઈ પણ આયોજન આ દેવલાલી સંઘનું અમે મનમાં ધર્યું અને તમારો સાથ અને સહકાર ક્યાં અમારે ઓછું અંકાયું એવું કોઈથી આજથી 25 વર્ષ સુધી એવો કોઈ પ્રસંગ હજી સુધી બન્યો નથી. ખરેખર તમે બધા એટલા સદભાગી અને સહભાગી છો ત્યારે આ દેવલાલી સંઘની પ્રગતિ અને દેવલાલી સંઘની આ મહાનતા 25 વર્ષથી દર વર્ષે સુંદરમાં સુંદર એક થી એક ચડિયાતા ચાતુર્માસ જ્યારે આ દેવલાલી સંઘને મળ્યા છે. ધીરજભાઈ હજી 1 વર્ષ પણ બાકી નથી ગયો અમારો કોઈ વર્ષ ખાલી નથી ગયો.
આ દેવલાલી સંઘની પુણ્યાય અને દર વર્ષે જે જે મહાત્મા આવે આ દેવલાલી સંઘમાં પગલા કર્યા, પ્રભુતા પગલા માંડ્યા અને સંઘમાં જે સંઘની પ્રવૃત્તિઓમાં સહભાગી થયા અને સંઘને ચાર ચાંદ લગાવ્યા અને એમાં સત સકાર પૂજ્ય ગુરુ ભગવંતો સાથે આ બધાએ દેવલાલી સંઘમાં જેટલા વધાર્યા એ બધા જ મહાનુભાવો, બધા જ કથા પરિવારો, આ ટૂંક સમયની જ અત્યારે વાત કરું છું, બે મહિના અગાઉ 25 વર્ષ થયા આ સંઘને, સંઘનું 25મું સિલ્વર વર્ષ પૂર્ણ થાય છે. પૂજ્ય બાદ આચાર્ય ભગવંતના પગલા પડ્યા આ સંઘમાં સુવર્ણ સંયમ વર્ષનું ચાતુર્માસ મળ્યું. ખરેખર આ દેવલાલી સંઘ એટલું સદભાગ્ય કે આ સંઘમાં 4 મહિના ચાતુર્માસની પ્રવૃત્તિ નહીં પણ 8-8 મહિના 9-9 મહિના પૂજ્ય બાદ આચાર્ય ભગવંતો, ગુરુ ભગવંતો, સાધ્વીજી ભગવંતો જયારે અહીંયા વિહરમાન થતા હોય, વિચરતા હોય અને 9-9 માસ 8-8 માસ થપ થપ તો આ સંકુલ સંપર્ક સંકુલ આ ધમતો હોય અને તપ જપ આરાધનામાં થતો હોય ત્યારે આ સંઘમાં ચલપેલ આવી વર્તતી હોય ત્યારે શ્રી સંઘનું સાધારણ ખાતું એક ખૂબ સુંદર રીતે આપણે મજબૂત બનાવીએ જેથી કરીને સાધારણ ખાતાને મજબૂત કરવાથી આ સંઘની 12 મહિના જાઓ જલાલી અને અગમતા સુગમતા સુંદર એવી વર્તતી રહે એના માટે સંઘે 1,08,000ના 108 નામની ખાલી મનમાં એક ધારણા કરી પૂજ્ય બાદ આચાર્ય ભગવાનના પગલા થયા. એનાથી પહેલા સાધુજી દીર્ઘ સહેબી સાધુજી હંસાવલીશ્રી મહારાજ સાહેબના આશીર્વાદ લઈ અને આ યોજનાને પૂજ્યપાદ સાધુજી ભગવંતે આશીર્વાદ આપ્યા અને અહીંયા પૂજ્યપાદ આચાર્ય ભગવાન વસઈથી વિહાર કર્યા અને વિહાર કાર્યક્રમના દરમિયાન 15-20 દિવસના ગાળામાં 108 નામથી 60 નામ આ દેવલાલી સંઘના આજમાં જે ભાગ્યશાળીને વિનંતી કરી એ ભાગ્યશાળીએ સ્વેચ્છાથી પોતાના નામો લખાવીને 1,08,000ના સર્વસાધારણ કાયમી આધારસ્તંભ સ્કીમમાં 60 નામ આવી ગયા અને બીજા નામ આગળના નામ પૂજ્યપાદ આચાર્ય ભગવાનના દેવલાલી સંઘમાં પગલા થયા અને રોજ રોજ નવા નવા નામ આવતા ગયા અને 108 નામની આ 25મી ધજા 26મી ધજાનું પૂર્ણાતિ નિમિત્તે 108 નામ પૂર્ણ થઈ ગયા. આવી સાધારણ ખાતાની ભક્તિ જે કોર્પોરેટ ફંડ ફિક્સ ફંડ એનું વ્યાજ જ આ આયોજનમાં વપરાય અને ફંડ અકબંધ રહે જાવત જીવન દેવાસરના પરિસરમાં આપના નામની અનુમોદના થાય આવો શુક્રત આ દેવલાલી સંઘમાં આ 52-42ના બધા તમે ભાગ્યશાળી લાભી હતી જેમણે જેમને ફોન કર્યું તે વખતે ફોનમાં જ તરતી જેમણે જેમને ફોન કર્યું અમારું નામ લખી લો તમને ના ભણાય દેવલાલી સંઘને ના ભણાય આ જ એક ભાવથી તમે જ્યારે આ દેવલાલી સંઘને તમે તમારું પોતાનું ગણ્યું છે ને ત્યારે આ દેવલાલી સંઘની આજની આ ભક્તિ આ સમગ્ર સંકુલમાં દેવલાલી સંઘના પરિસરમાં જ્યારે ગૌતમ સ્વામી સોસાયટીમાં 42 ફ્લેટો ટોટલ ફ્લેટો હતા અને આ જ્યારે ગૌતમ સ્વામી સોસાયટી નિર્માણ થઈ જ્યારે આ દેરાસરનું નિર્માણ થયું ત્યારે વર્તમાન ચલ વિધાધિપતિ આચાર્ય ભગવાન કલા પ્રભુ સંઘના પ્રેરણાથી જ્યારે જીન મંદિર ઊભું થયું અને એમના હાથેથી જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને તે પ્રસંગે આપણી પાસે ફક્ત 2 ઉપાસ હતા ભાગ્યશાળી 42 ફ્લેટોમાંથી આજે સવારમાં જે આ ચતુર્માસમાં આપણે માણસો ને ભગે કરી તો ખરેખર તમને મનના સંભારણા તમારે યાદ રહેશે કઈક આપણે માણ્યું અનુષ્ઠાનો આયોજનો આપણે ગમે તેના કર્યા ખાઈ પીને પછી છૂટા પણ થયા પણ કઈક માણવા જેવું છે તો આ પૂજ્યપાદ આચાર્ય ભગવાન પ્રથમ રસનિધિ મોદય સાગર શ્રી મહારાજ સાહેબના મિશ્રામાં આ ચાતુર્માસમાં પરિસર પ્રવૃત્તિ દરમિયાન
64 પૂરી અને આસો માસમાં પાછું 72 પૂરી શ્રાવક અને શ્રાવિકાઓ સાથે આવો સરસ મજાનો આ આયોજન પૂજ્ય પદાચાર્ય ગૌરવની નિશ્રામાં જ્યારે દેવલાલી સંઘના આંગણે આવા વિવિધ વિવિધ આયોજનો થવાના છે અને એમાં વિવિધ વિવિધ આયોજનોમાં લાભાર્થીઓ જે લાભ લીધા છે તેમની બધાની અનુમોદના આજની પત્રિકા દ્વારા કરવામાં આવી છે. આપના બધાના અત્યારે નામ ન લેતા અત્યારે ખાસ ચાતુર્માસ વિષય ઉપર આવીએ તો ચાતુર્માસ પ્રસંગને ખૂબ ચાર ચાંદ લગાવ્યા છે એવા બધા જ લાભાર્થી લાભાર્થી પરિવાર. બીજું નામ છે શ્રીમતી મધુરીબેન કિરીટભાઈ લક્ષ્મણ લાપસિયા ગામ રવા ચેમ્બુર, માતુશ્રી ધનભાઈ ભાણજી ઠાકરસિંહ ગાલા ગઢસિસા માંડુકા, શ્રીમતી પ્રીતિબેન જેઠાલાલ રાજપાલ નાગરા દલેટ દેવલાલી, શ્રીમતી જૈનાબેન મંગેશભાઈ રાઘુજી ખેડા ગણેશ રતાડિયા ગણેશ દેવલાલી, માતુશ્રી સાકરબેન સાવજી રવજી હરિયા નરેડી, માતુશ્રી કાંતાબેન વસંતજી લખમસિંહ સાવલા પરિવાર નવાવસ કેમ્પ્સ કોર્નર, એક સદગસ પરિવાર દેવલાલી, શ્રીમતી રતનબેન ભવાનજી હંસરાજ ગાલા હાલાપર, શ્રીમતી લક્ષ્મીબેન કુશાલચંદ સામજી હરિયા હાલાપર, માતુશ્રી લક્ષ્મીબેન સામજી વાલજી હરિયા નરેડી, શ્રીમતી રેખાબેન નતીલાલ હિરજીભાઈ કેડિયા ગામ કચ્છ કોટડી મહાદેવપુરી વાળા. આ 12 લાભાર્થીઓ રાખેણા દત્તા તરીકે આ ચતુર્માસ પૂજ્યપાદ આચાર્ય ભગવંતના ચતુર્માસમાં રાખેણા દત્તા તરીકે લાભ લીધેલ છે એમણે ખૂબ ખૂબ અનુમોદન. ચતુર્માસ દરમિયાન પૂનમથી કરીને શ્રાવણ સુદ 12 સુધી 42 દિવસીય જે પૂજ્યપાદ આચાર્ય ભગવાન અહીંયા જેટલી પણ સંઘમાં તપસ્યા કરાવશે એ બધા જ તપસ્યાના એકાસણના લાભાર્થી પરિવાર, એકાસણાથી જેટલી પણ તપસ્યા થશે એ બધા જ સમગ્ર એકાસણના લાભાર્થી પરિવાર, માતુશ્રી કેસરબેન વિસનજી કિમજી છેડા હસ્તે, શ્રીમતી શ્વેતા અને ચિરાગ, શ્રીમતી બીનાબેન પંકજભાઈ છેડા ગામ ગોધરો અને દેવલાલી વાળાએ લાભ લીધેલ છે એમની પણ ખૂબ ખૂબ અનુમોદના. એવી જ રીતે પર્વાધિરાજ પરુષણ દરમિયાન આઠે આઠ દિવસ જેટલા પણ સળંગ એકાસણ થશે તેમ આગળથી આવતી બધા જ એકાસણની તપસ્યાના આઠે આઠ દિવસના એકાસણા લાભાર્થી પરિવાર દવેન્દ્રીબેન રસિકભાઈ છેડા સ્વાદિષ્ટ મસાલા હસ્તે, ચિરંજી તીર્થ શ્રીમતી કાજલ જતીન છેડા બામરાઈ, ચિરંજી કેયુર, શ્રીમતી ભાવિકાબેન કેતન ગાલા કોટલા રોવા આ લાભાર્થી પરિવાર લાભ લીધેલ છે એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. અને ભાદરવા સુદ છઠના અને ભાદરવાસો છઠના દિવસે તપસ્વીઓના પારણા તેમજ સકલ સંઘની નૌકાસીના લાભાર્થી પરિવાર શ્રીમતી રાજવંતીબેન ગાંધીભાઈ કુંડસી રાંભિયા પરિવાર રામણિયા પુત્રવધુ પુત્ર અને પુત્રવધુ હિનાબેન નિલેશભાઈ ગાંધી રાંભિયા વિશાખા રાજેશભાઈ ગાંધી રાંભિયા પૌત્ર અને પુત્રવધુ જોઈ કુંજ નિલેશ રાંભિયા રુચિતા ઋતુભ નિલેશ રાંભિયા પૌત્ર આરમ રાજેશ રાંભિયા પૌત્ર શ્રીગુજે રાજેશ રાંભિયા પર પુત્ર હિત કુંજ નિલેશ રાંભિયા પરિવાર રામણિયા પરિવારે લાભ લીધેલ છે ખૂબ ખૂબ ધન્યવાદ. સુંદર મજાના બે ઉપાસના વિશુદ્ધિકરણ અને નૂતનીકરણ થયું છે એમાં એક ઉપાસના પ્રથમ ઉપાસના લાભ ચિરંજી જૈણા પ્રવીણ ભવાનજી કારાણી માધુશ્રી કસ્તુરબેન ભવાનજીભાઈ કારાણી ગામ કચ્છ ડુમરાવાળાએ આ સુંદર મજાનો વિશુદ્ધિકરણ વિતરણીકરણ લાભ લીધેલ છે. એવી જ રીતે બીજા ઉપાસનાનો લાભ માધુશ્રી ગંગાભાઈ ડામજી હંસરાજ પાસળ પરિવાર, માધુશ્રી ભાનુપતિબેન લીલાધરભાઈ ડામજી પાસળ એલડી શાહ પરિવાર કચ્છ ભોજાઈ શિવાજી પાર્ક અને જુઓ મુંબઈ જુ દેવલાલી આ બીજા ઉપાસનના વિશુદ્ધિકરણ નૂતનીકરણનો લાભ એમણે પણ લીધેલ છે. આવો સરસ મજાનો લાભ જ્યાં જ્યાં દેવલાલી સંઘને આયોજન હજી આયોજન અમે ઊભો કરીએ અને 2 કલાક 4 કલાકમાં આયોજનના લાભાર્થી પરિવારો ગોઠવાઈ જાય આ એક દેવલાલી સંઘની ખૂબ ખૂબ ભક્તિભાવ. અને સાથે સાથે આ અત્યારે આજના દિવસે આ સિંહાસન ઉપર જે પૂજ્યપાદ આચાર્ય ભગવાન વિરાજમાન છે
આ પાઠ ઉપર પણ બિરાજમાન પાઠના લાભાર્થી પરિવાર પણ આ ભાનુમતીબેન એલડી શાહ પરિવાર, પૂનમબેન શશાંક શાહ મૌલિકભાઈ આ પાઠના પણ લાભાર્થી પરિવાર છે, એમને પણ ખૂબ ખૂબ અનુમોદના. સાથે સાથે આસોમ માસની આંબેલ સાથે 72 પૂરી પસંદના 108 આરાધક સાથે સાંભળજો પાકિસ્તાની 108 આરાધક ગયા વખતે 108 આરાધકમાં 62 આરાધક આવ્યા અને જે ના આવ્યા એ પાછળથી એવા પસ્તાણા લોકોએ એવો પસ્તાતાપ કર્યો કે અમે રહી ગયા સાહેબ. અને આ 108 નામ આ આરાધકોના જે ફોર્મ નજીકના સમયમાં પત્રિકા દ્વારા આપણને આપવામાં આવશે, વહેલી તકે ફોર્મ ભરી અને જલ્દીમાં જલ્દી આરાધકો વહેલો તે પહેલોના ધોરણે સુંદર મજાની આરાધના કરવા માટે આ બધા પધારજો. અને 108 આરાધકોના લાભાર્થી પરિવાર માતુશ્રી પાનભાઈ ભવનજી દેવજી ગાલા પરિવાર ગામ કચ્છ પાકિસ્તાની લોન ઉપર એટલે વચન આપ્યો. ખરેખર તમને બધાને ધન્યવાદ છે. આજના આ આપણે જે હોલમાં અહીંયા બેઠા છીએ, ડોમમાં બેઠા છીએ, એના લાભાર્થી પણ દોઢ પરિવાર છે. અમારે સાડી ખાસ ધ્યાન રાખજો, આ અમારા દેવલાલી સંઘનો એક અણગાર છે. શ્રીમતી અમરબેન કિશોરભાઈ સામજી પ્રેસ ખાતે પ્રેસ બ્રાન્ચના પ્રેસ ભોજનાલય આ ડોન માટે અત્યારે આપણે બેઠા છીએ, એ ડોમમાં પણ દોઢ લાભાર્થી પરિવાર છે. ભગીતાની ખાસ ધ્યાન રાખજો, ખૂબ ખૂબ ધન્યવાદ. અને આવો સરસ મજાનો જયારે 52-42 નો સંઘ એક અવાજ આપીએ ત્યારે પડ્યો બોલ ઝીલાય. અને ખરેખર આજનો આ આયોજન અને આયોજનમાં ભક્તો તો એન્કરિંગનો અને જે આયોજન કરવા માટે આજ લકીલી આ એક દેવગુરુની કૃપા હોય છે, એના વગર કંઈ પણ રીતે થતું નથી. ખાસ ધ્યાન રાખજો ભગીતાની, જે મનમાં ન હોય આપણે સંભળાવવા પણ ન હોય અને મન ચિત્તમાં ન હોય ત્યાં ઓટોમેટિક સામેથી સહજ રીતે બધું આવતું મળે ત્યારે આજના પ્રસંગે આ ધીરજભાઈ મેં સાંભળ્યું ધીરજભાઈ એકલવીર 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 આ તમને લાગે છે એકલવીર છે? આ એકલવીર નથી ભાઈ, ધીરજભાઈ તમે પણ વિચાર કરજો, સકલ સંતવીર છે. આ એકલવીર નથી, આજથી ધીરજભાઈ તમે પણ ચેન્જ કરજો, સકલ સંતવીર. ખરેખર તમારા વક્તૃત્વને દાદ આપવા જેવો છે. આ દેવલાલી સંઘનું એક સૌભાગ્ય કહેવાય કે તમારી ઉપસ્થિતિ આજના દિવસે અમને મળી અને ખરેખર તમારા આ મનન અને ચિંતન તમારા બોલને જે કરવાનો અમને મોકો મળ્યો, ખરેખર આ દેવલાલી સંઘનું આજનું આયોજન અને ખરેખર આ બધાએ જો કેટલા બધા શ્રેષ્ઠ બંધુ બેઠા છો અને ખરેખર પૂજ્ય ભાઈ આચાર્ય ભગવાનનો વ્યાખ્યાન હોય કે કોઈ પણ આયોજન હોય સામે શ્રોતા વર્ગ એટલી સભ્યતાથી એટલો નમ્ર ભાવથી શ્રવણ કરતા હોય બેઠા હોય અને આજનો સમય ક્યાં કાંટો પહોંચી જાય તો તમને ખબર ન પડે. ખરેખર તમને બધાને નસ્તમસ્તકે નમન કરું કે જ્યારે આજના આ આયોજનમાં જ્યારે અહીંયા ધીરજભાઈને પણ ઉપસ્થિત થઈ છે ત્યારે એમના બદલ પણ એક જોરદાર સરસ મજાની સલામી. અત્યારે હું એમના નામ પહેલા બોલીશ તો એ બોલશે ને એનું મત નક્કી કરશે સાહેબ. ખરેખર આ કેવલભાઈ રાતના 12 વાગ્યા સુધી મારો ફોન ઉપર સંપર્ક ચાલુ જ હતો, રસ્તામાં અટકાઈ ગયા હતા, ટ્રાફિક જામ હતી, પણ બિચારા સતત ગુરુત્વ પ્રત્યે એમની લાગણી અને આજે દેવલાલી સંઘના આંગણે જ્યારે એમનો પણ અમને આ લાભ અહીંયા મળ્યો છે ત્યારે કેવલભાઈ અને કેવલભાઈની ટીમ વીરભાઈ અને સિદ્ધભાઈ ખૂબ તમે બધાએ સંગીતની રમઝટ અહીંયા કરાવી આ દેવલાલી સંઘના આંગણે તમારે પણ અહીંયા પગલા થયા ત્યારે સંઘ આપણે પણ ખૂબ મને અનુભૂતી છે. અનુમોદના 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 આ ત્રણે તપોવનના સાહેબજીના સહજી છે બધા. હા હા આપણે કચ્છી સમાજના સાહેબ કચ્છી સમાજના તો આવો સરસ મજાનો જે દેવલી સંઘના આંગણે
જ્યારે લાભ હતો ત્યારે આ ચાતુર માસમાં રૂપિયા 1 લાખમાં લાખેરા દાતા તરીકે હજી પણ જે કોઈ ભાગ્યશાળીને લાભ લેવાની ભાવના હોય તો તમારા ભાવ વ્યક્ત કરજો અને સુંદર મજાનો આ ચાતુર્માસ તમને પોતાને પણ શ્રી સંઘને પણ બધાને આપ સૌને આ તપ જપ આરાધના હોય મળે એનો સરસ મજાનો લાભ આપણને મળશે. એવી જ રીતે આજના દિવસે અહીંયા પધારેલા બધા જ સકલ સંઘને દરેક સંઘવાસીઓને 100 રૂપિયાનો આપણે સમૂહ સંકુજનનું આયોજન કરેલ છે. એ સમૂહ સંકુજનનો 2000 રૂપિયાનો નકરો રાખવામાં આવેલ છે. એ સંકુજનમાં પણ જે લાભાર્થીઓને ભાગ લેવાની લાભ લેવાની ઈચ્છા હોય તો અહીંયા ભવિષ્યમાં લાભ લખાવજો ના 2000 રૂપિયા નકરો છે. અને જે સંકુજનમાં લાભ લીધેલ છે એ બધા ભાગ્યશાળીઓ 2000 રૂપિયા નકરા સાથે શ્રીમતી વિમળાબેન નથીલાલભાઈ ગંગર નાગલપોર, શ્રી જનરલાલ રાજપાલ નાગલા નરેડી, શ્રીમતી જેનાબેન મુકેશભાઈ છેડા, શ્રીમતી છાયાબેન ભરતભાઈ ભરતભાઈ ગોસલ, માધુરીબેન કિરીટભાઈ લાપસિયા રવા, માધુશ્રી મણિબેન કેશવજીભાઈ ઉમરસિંહ છાડવા, મનસુખભાઈ લક્ષ્મીચંદ શાહ, શ્રીમાન શ્રી એમ ડી શાહ, શ્રીમતી દીપ્તિબેન મુકેશભાઈ છેડા, શ્રીમતી રતનબેન કલ્યાણજી વિસરિયા, માધુશ્રી ધનભાઈ ભાણજી ગાલા, શ્રીમતી અરુણાબેન મુકેશભાઈ ડેડિયા, પ્રીતિ મસાલા, માધુશ્રી નિર્મળાબેન ઉમરસિંહભાઈ ગંગર, શ્રીમતી કુસુમબેન ગાંધીલાલ નાંભિયા, શ્રી પ્રદીપભાઈ ખીમજી વિરાર, શ્રીમતી વીણાબેન પ્રકાશભાઈ આસુભાઈ છેડા, માધુશ્રી હર્ષાબેન વીરજી વેરસિંહ, ધર્મરત્ન મહાસંઘના સંસ્થા પક્ષે માતા પિતા શ્રીમતી સરોજબેન કિશોરભાઈ નંદો, માધુશ્રી ખીમીભાઈ ખીરજી ખેરા જેઠા, શ્રીમતી દમયંતીબેન રસિકલાલભાઈ ખેડા સ્વાદિષ્ટ મસાલા, માધુશ્રી મણિબેન હિરજીભાઈ મામણિયા, અમૃતબેન ભૂલચંદભાઈ મગનલાલ ભેદા, શ્રીમતી રંજનબેન કૌશિકભાઈ નેમજી સંગોઈ, શ્રીમતી અમૃતબેન કિશોરભાઈ ખેડા પ્રિન્સ પ્રાસ્ટિક, શ્રી ભરતભાઈ ભીમજી રાંભિયા, માધુશ્રી પાનભાઈ ભીમસિંહ મોથારા, શ્રીમતી છાયાબેન રવિન્દ્રભાઈ જૈન કચ્છ નારાયણપુર, આ બધા લાભાર્થીઓએ શ્રી સંઘપૂજનમાં 2000 રૂપિયાના નકરાનો લાભ લીધેલ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. હજી પણ આપણી પાસે જે તર નામ આવતા હોય લખતા જજો, આપણે પૂછતી બોલશું ત્યાં સુધી આપણે આપણી ગાડી આગળ વધારીએ, સમયને આપણે વિચાર કરીએ. આજનો આ પ્રસંગ પૂજ્યપાદ આચાર્ય ભગવંતનો ગુરુ પૂજાય કોણ ભાગ્યશાળી હશે કે 50મો સુવર્ણ વર્ષનો ચાતુર્માસ પ્રવેશ પ્રસંગે પૂજ્યપાદ આચાર્ય ભગવંતનો ગુરુ પૂજનનો લાભ રૂપિયા 45,000 રૂપિયા, કારણ કે 45 આગમના ઉપાસક એવા ગુરુ ભગવંતનો લાભ નવણાના આંકડા સાથે 45,000 રૂપિયા, 50,000 રૂપિયા, 50,000 રૂપિયા, 50મો સંયમ પૂર્ણ વર્ષના એવા પૂજ્ય ગુરુવાર આચાર્ય ભગવંતનો ગુરુ પૂજનનો લાભ 50,000 રૂપિયા, 50,000 રૂપિયા, 70. ભગવાન મહાવીર સ્વામીનું આયુષ્ય અને આ પૂજ્યપાદ આચાર્ય ભગવંતનો પણ 70મો જન્મદિવસ 70,000 રૂપિયા, 70,000 રૂપિયા, 70,000 રૂપિયા એકવાર, 70,000 રૂપિયા બે વાર, 70,000 રૂપિયા અઢી વાર,